નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ચોટીલા તાલુકાના રેશમિયા ગામમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. રેશમિયા ગામના દરેક સમાજના લોકોએ જન્માષ્ટમી કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે ત્યારે લોકો ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે લોકો શ્રી કૃષ્ણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોય છે ત્યારે પુષ્ટિય સંપ્રદાયની હવેલીમાં કંઈક અલગ રીતે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવે છે. સિદ્ધપુર દેથરી 4 રસ્તા નજીક બ્રહ્માણી ઓટો વર્કસ નામની દુકાનમાં તસ્કરો 2.25 હજાર લઈ ફરાર. ભારતીય સંસ્કૃતિની જાળવી રાખતા વેશભૂષા બહુરૂપી આજે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભગવાન કૃષ્ણની પ્રતિમા સાથે હરસોલી ગામે ઘરે ઘરે ફરીને દર્શન કરાવતા બહુરૂપી. સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની ધમાકેદાર એન્ટ્રી. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે મિની પાવાગઢ જે જોવાલાયક સ્થળ છે, ચાલો નિહાળીએ. ઈડર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જગતનો તાત હરખાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગેડ ખાતે ગઈ રાત્રિએ મટકીફોડ કાર્યક્રમને લઈને એક જ સમાજના બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ ઘરમાં ગરમી સર્જાઈ હતી અને મામલો થારે પડ્યો હતો. પરંતુ સવારે ફરી બે જૂથ આમને સામને આવતા સામ સામે પથ્થર મારો તો પોલીસ દ્વારા ટોળાને વિખેરવા ટીયર ગેસ છોડ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી 3 અલગ અલગ ગામોમાંથી શ્રાવણીઓ જુગાર રમતા 17 શકુનીઓને પ્રાંતિજ પોલીસે કુલ 38,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. રાજ્યમાં વિકસિત થયેલા નવા મોસ્ટ પ્રિફર્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પ્રવાસીઓને આકર્ષવામાં સફળ. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી યુવાન લોકશાહી માટે નાગરિકતાના માર્ગનો પ્રેરણા સ્ત્રોત, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની. આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રેડિયો સ્ટેશનની લીધી મુલાકાત. અમરેલી કલેક્ટરને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ હાજર થવા ફરમાન. ગુજરાતમાં શ્રાવણીયા જુગારે 2 લોકોના લીધા ભોગ. વડાપ્રધાને શરૂ કરેલું દેશવ્યાપી પોષણ અભિયાન જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે, અમિત શાહ. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.